મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના આવલ ગુમેટ ગામે પતિ પત્ની મોટરસાયકલ પર અમીરગઢ બજારમાં કોઈ ખરીદી કરવા આવી રહ્યા હતા અને રેલવે ટ્રેક નજીક ડબલ લાઇનની કામગીરીને લઈને કાચો માર્ગ બનાવેલો છે ત્યારે તે માર્ગ પરથી પસાર થતા પતિ પત્નીને સામેથી પૂરજડે આવતા ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેમાં મોટરસાયકલ ચાલક હતા ત્યારે ભગાભાઈ દ્વારા માંજીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા 108ના પાયલોટ અરવિંદભાઈ ઈએમટી ભાવિનભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા જો કે ઘવાયેલા યુવકનું મોત થયું હતું ક્ષિતિજ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ તો અમરેલી જિલ્લામાં 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હોય જે અનન્ય અપગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલ મગફળી ખરીદીમાં કલેક્ટરની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી અમરેલી જિલ્લામાં 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મગસરા માર્કેટ યાર્ડ ખાતે ચાલી રહેલ મગફળી ખરીદીમાં કલેક્ટર આયુષ્યમાન કુમાર હોય મુલાકાત લઈને જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો બીજી બાજુ કલેક્ટરે જણાવ્યું કે હાલ અમરેલી જિલ્લાના બગસરા સહિતના 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી 11,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે જેમાં બગસરાના માર્કેટ યાર્ડ ખાતે 1250 ક્વિન્ટલ 66 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી છે ત્યારે આ તબક્કે બગસરા માર્કેટ યાર્ડના ચેરમેન કાંદીભાઈ સતાસિયા દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ બગસરાના મામલતદાર આઈએસ તલાત સાહેબનું સતત મોનિટરિંગ મગફળીની ખરીદી થયેલ હોવાથી જેથી કલેક્ટર અને ધારી પ્રાંત અધિકારીઓ આરકી ઓઝા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજર ડીજે લશ્કરી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 9 કેન્દ્રો ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે એમાં આપણે અત્યાર સુધી 11,500 ક્વિન્ટલ જેટલો માલ તો ઓલરેડી આપણે ખેડૂતો પાસેથી લઈ લીધો છે અને આજે હું બગસરા માર્કેટયાર્ડની મુલાકાતે છું અહીંયા પણ ખરીદી ચાલુ છે અને લગભગ 1250 ટન જેટલું ક્વિન્ટલ જેટલો માલ આપણે છેલ્લા 4 દિવસમાં અહીંયા ખરીદેલો છે અને આજના દિવસમાં લગભગ 1500 ક્વિન્ટલ હજુ માલ એ લોકો ખરીદશે અત્યારે લગભગ 20 ખેડૂતોનો માલ અહીંયા ઉતરી ગયો છે અને બીજા 2-4 ટ્રક લાઇનમાં ઊભા છે શરૂઆતના 1-2 દિવસોમાં થોડું બારદાનની મુશ્કેલીના કારણે સ્પીડ ધીમો હતો પણ હવે આ બગસરા માર્કેટયાર્ડમાં લગભગ 31,000 જેટલા બારદાન આવી ગયા છે એટલે હવે પૂરતા પ્રમાણમાં બારદાન આપણા પાસે ઉપલબ્ધ છે જરૂર પડશે તો આપણે 1-2 વધારાની ટીમ પણ મૂકીશું જેથી પ્રોસેસ આખી ઝડપથી થઈ જાય અને મારે ખેડૂતોને પણ વિનંતી છે કે જ્યારે આપણે SMS મોકલીએ છીએ ત્યારે 3 તબક્કામાં મેસેજ મોકલીએ છીએ એક સવારે 9 વાગ્યાનો એક બપોરે 1 વાગ્યાનો અને પછી બપોરે 4 વાગ્યાનો એટલે એ જ ટાઈમે ખેડૂતો આવે ઘણી વખત એવું બને છે કે દિવસના 60 મેસેજ કે 70 મેસેજ મોકલ્યા હોય તો 70-70 ખેડૂત સવારે 9 વાગે આવી જાય પછી આ અનિવાર્ય કારણે અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી હિંમતનગરના સરવાળા ગામે નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો ક્યુસેક પાણી વેડફાઈ રહ્યું છે અનેકવાર રજૂઆત કરો છતાં પણ આ પાણી બંધ થતું નથી એક બાજુ સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ત્યારે અહીં છેલ્લા 1 વર્ષથી નર્મદાની પાઇપલાઇન લીકેજ છે અને ત્યાં સુધીમાં અહીંથી હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થઈ ચૂક્યો છે ગામ લોકોને ખેતરમાં જવાનો એકમાત્ર રસ્તો છે પરંતુ અહીં પાણી ભરાઈ જતા ખેડૂતોના ખેતરમાં પણ જઈ શકતા નથી તો અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો એક બાજુ પાણી બચાવવાની વાતો ચાલે છે ત્યારે અહીં મહિનાઓથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતાં પણ તંત્ર જાગ્યું જ નથી આ 1 વર્ષથી પાણી ખોટું જાય છે આ નર્મદાનું પાણી છે પીવાનું અને અમારા ખેતરનો રસ્તો છે તો અમારે જવું કઈ રીતે ખેતરમાં આ ખેતરમાં જવા માટે અમારે ખેતી લાયક ગાડું કોઈ ટ્રેક્ટર કોઈ જતા નથી અમે બીજાના ખેતરમાં થઈને જઈએ છીએ તો એ લોકો અમને ઝઘડા કરે છે તો આ માટે તંત્રને અમે કહીએ છીએ કે આ બંધ કરો એ કરીશું પણ કોઈ હજી કાર્યવાહી કરી નથી આ સાહેબ આ પાણી અમારું આ ફૂટી ગયું છે એ પાણી નાળિયામાં જાય છે બગડે છે તે એની વ્યવસ્થા કોઈ કરવી પડે કાર્યવાહી કરી પણ કોઈ આવીને એક વખત જોઈને જ્યાં છે પણ હજી કોઈને કશું કર્યું નથી પણ એ ના કરતા કહો તો બંધ કર કહો તો શોક ડેમ જેવું બનાવ તો એ પાણીનો કોઈક ઉપાય થાય
પણ અમારે જવાની બહુ તકલીફ છે, તો અમારી અરજ આટલી હોભળી અને કોમ કરી નક્કી કરવું પડે. એક બાજુ પાણી પીવાનું નથી, એક બાજુ ખેતરોમાં પાણી નહીં અને પાણી ફોગટનું બગડે છે અને કોઈ ઉપાય એમાં કોમમાં આવતું નથી. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. તો જાફરાબાદના વારા સ્વરૂપ ગામે વારા ભગવાનના મંદિરે દિવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. કારતક સુદ 1100 દિવસે તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી અને ઠાકર ભગવાનની વાજતે ગાજતે શાન આવી હતી. ઠાકોરજી મહારાજનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને વાજતે ગાજતે લગ્ન સ્થળે શાન પહોંચી. જાફરાબાદના વારા સ્વરૂપ ગામે વરા ભગવાનના મંદિરે દિવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી અને ઠાકર ભગવાનની વાસ્તે ગાસ્તે જાન આવી હતી. ઠાકોરજી મહારાજનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને વાસ્તે ગાસ્તે લગ્ન સ્થળે જાન પહોંચી હતી. ધામધૂમપૂર્વક વિવાહ કરવામાં આવ્યા હતા ત્યારે રાત્રે કિંજલ દવેનો ડાયરો પણ કરવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં ડાયરો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, તેમજ 15,000 કરતાં વધારે ભાઈ બહેનોએ મહાપ્રસાદ લીધો હતો. તુલસી વિવાહનું આયોજન વારા સ્વરૂપમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેમજ વારા સ્વરૂપમાં ગામ સમસ્તને પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખુંત્રાના હરસુખભાઈ લાખુંત્રાના નિગાડાના પ્રસંગે હાજરી આપી પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જિજ્ઞેશભાઈ પટેલ તેમજ અમરદાસ બાપુ શ્રી રાજેન્દ્ર બાપુના બળવંતભાઈ પ્રમુખ પૂનાભાઈ ભીલ નાથભાઈ વાઘ અને વિકાભાઈ સરપંચ હરસુખભાઈ સરપંચ અને સાદુડભાઈ બારૈયા દ્વારા સરપંચ અને અનકભાઈ વાળા સાદુડ ભગત અને મોટી સંખ્યામાં માનવ મહેરાવણ ઉમટી પડ્યું હતું. મહેશ બારિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જાફરાબાદ. તો હાલ ના બુલેટિન માં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રિના 12 કલાકે રૂપાતરણ ખાતેથી પ્રારંભ થયો હતો. દેવ દિવાળીની મધ્યરાત્રિએ પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓનો ઘસારો વધુ જોવા મળ્યો. ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રે 12 કલાકે રૂપાંતરે ખાતે પ્રારંભ થયો હતો. તે દિવાળીની મધ્યરાતે પરિક્રમા શરૂ થઈ હતી, પરંતુ આ વર્ષે પરિક્રમાથી એનો ઘસારો વધી જતા તંત્ર અને સદગણો દ્વારા પરિક્રમા શરૂ થયેલ હોય ત્યારે વિધિવત પરિક્રમા શરૂ થતા પહેલા અંદાજે 8,00,000 પરિક્રમાર્થીઓને પરિક્રમા પૂરી કરી લીધી હતી. હાલ પરિક્રમાના રૂટ અંદાજ 2,00,000 ભાવિક પરિક્રમો કરી રહ્યા છે, ત્યારે મહંત ઇન્દ્ર બાપુએ પ્રતિક્રિયા આપી હતી કે આવતા વર્ષે પરિક્રમાનો 2 દિવસ પહેલા વિધિવત પ્રારંભ કરવામાં આવશે. ગઈકાલે રાત્રિના જૂનાગઢ રુદેશ્વર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ મહાદેવગીરી બાપુ કલેક્ટરશ્રીને, પારગી સાહેબ મહાનગરપાલિકાના મેયર આદિ શક્તિબેન તેમજ મેયર ગિરીશભાઈ કોટડીયા, મહાનગરપાલિકાના કમિશનર સોલંકી સાહેબ તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ તેમજ પ્રજાજનોની હાજરીમાં દીપરાગટ કરાવીને રિબિન કાપીને આતશબાજી કરીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડિયા મિતુલ કુમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે વિવિધ રોગોના ઓપરેશન ફ્રી કરવા માટે ભારતભરમાંથી અને યુકેથી કુલ 30 સર્જનો સૌપ્રથમ વખત આવશે. જાણો વર્ધી વિગત અનુસાર ગુજરાતના ડોક્ટર સર્જન એસોસિએશનના પ્રમુખ ડોક્ટર
ચિલિખિયા સાહેબનો જણાવ્યા મુજબ આગામી 14-15 અને 16 ડિસેમ્બર 2018 એમ 3 દિવસ સુધી જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે છાતીના કેન્સર ગાંઠના ઓપરેશન, સારંગ ગાંઠના ઓપરેશન, થાઇરોઇડના ઓપરેશન, પિત્તાશયની પથરી તથા ઓપરેશનના મેદસ્વીતાના ઓપરેશન આવા ગંભીર રોગોના દર્દીના ઓપરેશનમાં ફ્રી કરવામાં આવશે. આ તકે ડોક્ટર ચિલિખિયા સાહેબે જણાવ્યું હતું કે આવા દર્દથી પીડાતા દર્દીઓએ ડિસેમ્બર 7ના સુધીમાં મેડિકલ કોલેજ જૂનાગઢ તેમજ જૂનાગઢ શહેરના સર્જનને ત્યાં નામ રજીસ્ટર કરવાનું રહેશે. 2018માં સારવાર આપતા ડોક્ટર યુકેથી નશ્વર શાહ મુંબઈના, દીપરાજ ભંડારકર મૈસૂર, ડોક્ટર સુદેશ સાહેબ ધોરાજીના, ડોક્ટર અપૂર્વ, ડોક્ટર પરજેવ શેખ તેમજ મશહૂર ડોક્ટર મુઝફ્ફર લાકડાવાલાની હાજરી રહીને તમામ રોગોનું ઓપરેશન કરશે. ડોક્ટર ચિલિખિયા સાહેબે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ઓપરેશનમાં મેદસ્વીતાનું ઓપરેશન ડોક્ટર માટે ચેલેન્જરૂપ હોય છે અને ઓપરેશન માટે મોટી મારટ ગામ નચીમનભાઈ દેસાઈએ પોતાનું 156 કિલો વજન ધરાવતા શરીરના ઓપરેશન કરવા માટે નામ રજીસ્ટર કરાવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર ચિલિખિયા સાહેબના મેડિકલ કોલેજના ડીન રાઠોડ સાહેબ, સિવિલ સર્જન મકવાણા સાહેબ, ડોક્ટર પંડ્યા સાહેબ તેમજ અનેક નામી ડોક્ટર હાજર રહ્યા હતા. વાડિયા મિદુલ કુમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કેશોદના વોર્ડ નંબર 9 ઇન્દિરાનગરમાં એક ભેંસનું મોત થતા કેશોદ નગરપાલિકાને લેવા માટે ફોન કર્યો હતો. કેશોદ નગરપાલિકા તંત્ર દ્વારા મૃત્યુ પામેલી ભેંસને ઉપાડવામાં ન આવતા વોર્ડ નંબર 9ના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. કેશોદના વોર્ડ નંબર 9 ઇન્દિરાનગરમાં એક ભેંસનું મોત થતા કેશોદ નગરપાલિકાને લેવા માટે ફોન કરવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકાના તંત્ર દ્વારા મૃત્યુ પામેલી ભેંસને ઉપાડવામાં ન આવતા વોર્ડ નંબર 9ના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા રહીશો ઇન્દિરાનગરના રહેવાસીઓ દ્વારા ભેંસને નગરપાલિકાના પાટગણમાં મૂકી દેવામાં આવી છે. લોકોનું કહેવું છે કે અગાઉ પણ હડકવાના રોગથી ગાયો, ભેંસો અને કૂતરાઓના મોત થયા છે. લોકોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલા પશુઓ વોર્ડ નંબર 9માં ઠાલવવામાં આવતા કારણે રોગચાળો ફેલાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. બરાબર સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો હાલના બ્રીટિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. કેશોદ માર્કેટ યાર્ડ ખાતે એપીએમસી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે જૂનાગઢ કલેક્ટર સૌરભ પારધીએ સરપ્રાઇઝ ચેકિંગ કરી તમામ કાર્યવાહીને નિહાળી હતી અને જાણકારી મેળવી હતી, તેમજ ખેડૂતોને નિહાળી હતી અને જાણકારી મેળવી હતી, તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી હતી. જરૂરી સૂચનાઓને સરકાર સુધી પહોંચાડવા બાહેધરી પણ આપવામાં આવી હતી. કેશોદ માર્કેટ યાર્ડ ખાતે એપીએમસીની ખરીદી સેન્ટરમાં ત્યાર સુધીમાં 140 ખેડૂતોએ મગફળી લઈ આવવા બોલાવા લગાવે છે, જેમાં 80 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, જે બાબતે સ્થાનિક ખેડૂતોને આગેવાનો અને કર્મચારીઓ રજૂઆત કરી વજન કાંટાઓ વધારે ઝડપથી ખેડૂતોની મગફળીનો તોલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. નરેશ રાવલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો માણિયા તાલુકાના મેઘવાડ સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં તમામ આગેવાનોએ હાજરી આપી હતી. મણિયાડી તાલુકાના મેઘવડ સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તમામ આગેવાનોએ હાજરી આપી હતી. ત્યારે ભાઈચારો જાળવવા તેમજ શિક્ષણમાં આગળ વધારવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમજ આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવ્યા હતા અને તેમજ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને મેઘવેલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પરેશ મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, માળિયા હાટી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા માળિયા હાટીના એપીએમસી દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ચાલુ થતા તાલુકાભરના ખેડૂતોએ આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા માળિયા હાટીના એપીએમસી દ્વારા ટેકાના ભાવે મગફળી ચાલુ થઈ હતી ત્યારે તાલુકાભરના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ટેકાના ભાવે મગફળી વેચવા માટે માળિયા હાટીના એપીએમસીમાં જોવા મળ્યા હતા. પુરવઠા મામલતદાર MM જોશીના યાર્ડના ઈષ્ટ પ્રમાણ પુરવઠા મેનેજર કોડિયતની મેજ યુનિટ ભરી દેખરેખની નીચે ખરીદી થઈ હતી. બે દિવસમાં 40 જેટલા ખેડૂતોએ મગફળી વેચી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, માળિયા હાટી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.